તો આરોગ્યને લઈને પણ જ્યારે નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે શું પરિસ્થિતિ છે, તો તેમણે કહ્યું કે કેન્દ્રના સંપર્કમાં છીએ અમે, તો સાથે જ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સેમિનાર ન કરવા, વધુ લોકો ભેગા ન થાય તેવા કાર્યક્રમ ન કરવા તે માટે પણ કહેવામાં આવ્યું છે, અને એરપોર્ટ પર લોકોનું સ્ક્રીનિંગ ચાલુ છે તેવું પણ તેમણે કહ્યું છે. કોરોના વાયરસ અંગે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સતત ભારત સરકારના સંપર્કમાં છે કે દરેક રાજ્યો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કોઈ સેમિનાર, કોઈ વર્કશોપ, વધુ વ્યક્તિઓ ભેગા થાય એવા પ્રકારનું કોઈ મિટિંગોનું આયોજન ન કરે. એરપોર્ટો ઉપર બધી જ રીતનું સર્વેલન્સ અને ચેકિંગ, દરેક પરદેશથી આવતા યાત્રાળુઓનું આપણે કરીએ છીએ. તો કોરોનાની અસરને કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. વિશ્વના 110થી વધુ દેશોમાં કોરોનાની અસર જોવા મળી રહી છે. કોરોનાથી અર્થતંત્ર પર પણ અસર પડી છે. વિઝા પર પ્રતિબંધ લગાવવાથી કરોડોનું નુકસાન થયું છે. ટ્રાવેલ ક્ષેત્રે, ટુરિઝમ ક્ષેત્રને પણ અસર પહોંચી છે. 3 રાજ્યોમાં કોરોનાની અસરને કારણે 31 માર્ચ સુધી થિયેટર્સ બંધ કરાયા છે. તો દિલ્હીમાં 31 માર્ચ સુધી સ્કૂલ કોલેજીસ બંધ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ કોરોનાની અસરને કારણે 8500 કરોડનું નુકસાન થયું છે. ત્યારે રોજગારી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કંપનીઓએ નવી ભરતી કરવાની બંધ કરી દીધી છે. તો 2 ફિલોના રિલીઝ પણ કરવામાં આવ્યા છે. તો 2 ફિલ્મોની રિલીઝને પણ રોકી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.